નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આજે આપણે ન્યુ ટોપિક જોઈશું. ટોપિક છે કેટલી સુંદર ભેટ સ્વાગત અને ફોટોગ્રાફ્સ. ઓકે, આ ટોપિક છે ફ્રેન્ડ્સ. આ વિડીયોમાં આપણે જે નીતા કાકી છે, નીતા કાકી એ ઝીલની આંટી છે. ઝીલની આંટીનું નામ શું હતું? નીતા કાકી. તો નીતા કાકી ઝીલ માટે અબુધાબીથી ખજૂર લાવે છે. ગિફ્ટમાં શું લાવે છે? ખજૂરની ઘણી બધી આઈટમ લાવે છે. ફ્રેન્ડ્સ, અબુધાબી રણ પ્રદેશમાં હોવાથી ત્યાં ખજૂરના ટ્રીઝ ઘણા બધા ઉગે છે. ઓકે, એટલે તે ગિફ્ટમાં પણ ખજૂરની બધી આઈટમ લાવે છે અને ખજૂરની બિસ્કીટ, ખજૂરની મીઠાઈ, ઘણી બધી વસ્તુ ખજૂરની જ બને છે અને ખજૂરની ચોકલેટ. તો આ બધું તે નીતા કાકી ઝીલ માટે ગિફ્ટમાં લાવ્યા હતા ફ્રેન્ડ્સ. તો તમને ખબર છે ફ્રેન્ડ્સ કે ખજૂર રમતા અબુધાબી રંગ પ્રદેશમાં હોવાથી ત્યાં ખજૂર ખૂબ જ ફેમસ હોય છે. ત્યાં ખજૂર ખૂબ જ બધા થાય છે અને ફ્રેન્ડ્સ તે રંગ પ્રદેશમાં હોવાથી તેને ખજૂરને રંગ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય છે ફ્રેન્ડ્સ. આ ખાલી જગ્યામાં પૂછાશે કે ખજૂરનું જે વૃક્ષ છે, ટ્રી છે, એને રંગ પ્રદેશનું કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે અબુધાબીમાં. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ આની અંદર આ વિડીયોમાં આપણે આજે જે આપણા ભારતનું જે કરન્સી છે એને રૂપિયો કહેવાય છે, એટલે જે ચલણ, ઓકે, પૈસા જે કહીએ ને તે, તો તે ભારતના કરન્સીને આપણે રૂપિયો કહેવાય છે. પણ ફ્રેન્ડ્સ, અબુધાબીમાં જે કરન્સી હોય છે એને દિરહામ કહેવાય છે. શું કહેવાય છે? દિરહામ. આ બધું તમને ક્વેશ્ચન આન્સર અથવા તો ફિલઅપમાં પૂછાશે, તમારે યાદ રાખવાનું છે ને. આપણે આમાં ડિટેલમાં શીખીશું ચેપ્ટરમાં, પણ આ ફ્રેન્ડ્સ તમને કહી દઉં છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી બોલું છું, જે આપણા ભારતની ઇન્ડિયાની જે કરન્સી છે તેને આપણે રૂપિયો કહેવાય છે અને જે અબુધાબીની કરન્સી છે તેને દિરહામ કહેવાય છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટરમાં કરન્સી વિશે પણ જોઈશું, એટલે તમને જેટલી વધારે ખ્યાલ આવે પાકિસ્તાનની, ચીનની. ઓકે ફ્રેન્ડ્સ, અને પછી આપણે ચેપ્ટર પૂરું કરીશું. તો ચાલો આપણે ચેપ્ટર તરફ જઈએ. અને અને નીતા કાકી ફોટોગ્રાફ્સ, ફોટો જે આપણે ખૂબ ખૂબ પસંદ ફરવા જતા હોય તો તમે ફોટા સરસ સરસ ક્લિક કરો છો, પછી તમારા ફેમિલી મેમ્બરને તમે બતાવો છો કે જો અમે આમ મહિના આ પ્લેસ છે. ઓકે, તો નીતા કાકી પણ ઝીલને ફોટોગ્રાફ્સ બતાવે છે કે જો અહીંયા અબુધાબીમાં આ રીતની હોય છે, આ જે પ્લેસીસ જે ફરવા જેવા હોય છે તેના ફોટોગ્રાફ્સ પણ તેને બતાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે ચેપ્ટર તરફ જઈએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ન્યૂ ટોપિક જોઈશું. ન્યૂ ટોપિક છે કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ, એટલે એકદમ બ્યુટિફુલ ગિફ્ટ્સ અને ફોટોગ્રાફ. ઓકે, તો ફ્રેન્ડ્સ, નીતા આંટી બધા જ માટે ગિફ્ટ્સ લાવ્યા હતા. તમને પણ બધાને ગિફ્ટ્સ મળે તો તમને બહુ મજા આવે, હે ને? જો આપણા રિલેટિવમાંથી અથવા તો આપણા કોઈક ફેમિલીમાંથી કોઈ પણ જો બહાર ગામ જતા હોય અથવા તો ગયા હોય અને જાય, તો જ્યારે તેઓ આવે છે તો ત્યારે તમારા માટે પણ ઘણા બધા ગિફ્ટ્સ લાવતા હશે, હા ને? તેવી રીતના નીતા આંટી બધા જ માટે ગિફ્ટ્સ લાવે છે, લઈને આવે છે. તો નીતા આંટી તેમને તેમની બેગ ઓપન કરી, એટલે ખોલી, અને તેઓ જે બધા માટે જે ગિફ્ટ્સ લાવ્યા હતા તેઓ આપે છે. તો નીતા આંટી અબુધાબીમાંથી શું લાવ્યા હતા ખબર છે? ગિફ્ટ્સમાં એકદમ ટેસ્ટી અને એકદમ સ્વીટ ખજૂર લાવ્યા હતા. તમને એમ થતું હશે કે ખજૂર? પણ દીકરા, અબુધાબીમાં ખજૂર ખૂબ જ ફેમસ હોય છે અને ખજૂરમાંથી ઘણી બધી વેરાયટી તેઓ બનાવે છે. ખજૂર બિસ્કીટ, ખજૂરની ચોકલેટ, ખજૂરની સ્વીટ, બધું જ બહુ જ સરસ હોય છે. તો તેના માટે નીતા આંટી બધા માટે ટેસ્ટી સ્વીટ ખજૂર લાવ્યા હતા, તેની બધી વેરાયટી લાવ્યા હતા. પછી પોલે ઝીલને કેટલી બધી નોટ્સ અને કોઈન બતાવ્યા, એટલે રૂપિયા અને જે બધા કોઈન હોય છે તે બતાવ્યા હતા. ફ્રેન્ડ્સ, બહારના કન્ટ્રીમાં મની ડિફરન્ટ હોય છે,
તો હેન્સી સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસા જે મનીનો જે યુઝ કરે છે તેને ડિરહામ કહેવાય છે ફ્રેન્ડ્સ, તેને શું કહેવાય છે? ડિરહામ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આગળ યુએસ પછી પાકિસ્તાન આ બધાની જે કરન્સી જે નોટો હોય છે તે ડિફરન્ટ હોય છે આપણા ઇન્ડિયાની. ઓકે, તો આપણે આગળ તે બધી નોટો વિશે આપણે જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અબુધાબીમાં ત્યાંના જે રૂપિયા હોય છે, રૂપીઝ હોય છે, તેને ડિરહામ કહેવાય છે ફ્રેન્ડ્સ. શું કહેવાય છે? ડિરહામ. ફ્રેન્ડ્સ, અબુધાબીમાં જે તેઓની જે કરન્સી હોય છે, જે નોટ હોય છે, તેના પર તેઓની જ લેંગ્વેજ લખેલી હોય છે ને ત્યાંની લેંગ્વેજ અરબી લેંગ્વેજ હોય છે. ઓકે, આપણે કેવું ઇન્ડિયામાં આપણે ગુજરાતી હિન્દી બોલતા હોય છે, આપણી લેંગ્વેજ ગુજરાતી જ છે ફ્રેન્ડ્સ. તો આ અબુધાબીમાં તે લોકોની લેંગ્વેજ અરબી હોય છે, એટલે એ લોકોની નોટ પર પણ કરન્સી પણ અરબી લેંગ્વેજમાં જ લખેલું હોય છે. દેખાય છે ને ફ્રેન્ડ્સ, આ રીતે હોય છે. ઓકે, જે કરન્સી હોય છે ને ફ્રેન્ડ્સ, તો જ્યાંની જે કરન્સી હોય છે ને ત્યાંની તેની લેંગ્વેજ તો લખેલી જ હોય છે. ફ્રેન્ડ્સ, નીતા આંટી લોકો જ્યાં રહેતા હતા અબુધાબીમાં, હા ને, તો ત્યાંના જે લોકો જે જગ્યા રહેતા તેના ફોટોગ્રાફ્સ પણ તેઓને બતાવે છે. અને ફ્રેન્ડ્સ, અબુધાબી એ વર્લ્ડમાં એકદમ રિચ એટલે એકદમ પૈસાવાળા લોકો હોય છે, તે લોકો પાસે બહુ જ પૈસા હોય છે. કારણ કે ત્યાં ફ્રેન્ડ્સ ઓઇલ, ત્યાં જમીનની અંદર ત્યાંથી ઓઇલ નીકળે છે, અને એ ત્યાંનું જે ઓઇલ હોય છે તે વર્લ્ડમાં બધાને સપ્લાય કરવામાં આવે છે, એટલે એકદમ રિચ ત્યાંના વર્લ્ડમાં રિચ અબુધાબી હોય છે. ઓકે, અને ત્યાંની જે સિટી છે તે એકદમ બ્યુટિફુલ હોય છે, એકદમ મસ્ત હોય છે, આપણા ઇન્ડિયા કરતાં પણ ખૂબ સરસ હોય છે ત્યાંની સિટી. પછી ફ્રેન્ડ્સ, અરવિંદ અંકલે ઝીલને પૃથ્વીનો ઘોડો આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ઝીલ, તું આ ઘોડા પર શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. ચિલ્ડ્રન્સને તો જો આવું બધું આપે તેઓને તો ખૂબ જ મજા આવી. જો તમને પણ આવી રીતના પૃથ્વીનો ઘોડો આપે અને તમને બધાને જ કહીએ કે ચલો દીકરામાંથી આ શોધો, દિલ્હી શોધો, ગુજરાત શોધો, આપણું ઇન્ડિયાને શોધો, ઓકે પાકિસ્તાન શોધો, તો તમને તો આવું બધામાં ખૂબ જ મજા આવે, હા ને? શોધવાનું તો ઓછું, મસ્તી વધારે, હા ને? બરાબર ને? આવું જ કરો છો તમે લોકો પણ. તો તેઓને જો અરવિંદ અંકલે આવું આપ્યું ઘોડો પૃથ્વીનો, તો તેઓને તો મજા આવી ગઈ, ખૂબ જ મજા આવી ગઈ. અને તેના પર તેઓએ ડિફરન્ટ પ્લેસીસ જગ્યાઓ પણ જોઈ અને ઝીલે તો દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા. ઓકે, અને તમને પણ જો આવું શોધવાનું કે તમને પણ મજા આવે, હા ને? ઓકે, આપણે પણ આવું કરીશું. તમે લોકો સ્કૂલે આવશો ત્યારે તમને ટીચર આપશે આવી રીતના, તમે પણ શોધજો, હા ને? તમને પણ બહુ મજા આવશે. પછી બધા સાંજે બધા સાથે મળીને ચોકમાં બેઠા. સરસ મજાની હવા ચાલતી હતી અને તે હવાની ખૂબ જ મજા માણતા માણતા તેઓ ફોટોગ્રાફ્સ જોતા હતા. ક્યાંના? અબુધાબીના ફોટોગ્રાફ્સ જોતા હતા. અને તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ જ ઊંચા હોય છે અને જે કાચની વિન્ડો પણ એકદમ બિગ હોય છે. ઝીલે કહ્યું કે આ વિન્ડોમાંથી તો મસ્ત કુલ ઠંડી ઠંડી હવા આવતી હશે, હા ને? તો અરવિંદ કાકા કે નહીં, અમે ત્યાં ગરમી ખૂબ જ હોવાથી અમે વિન્ડો ખોલી શકતા નથી. ફ્રેન્ડ્સ, આપણે તો આવેલા મોટી મોટી જો વિન્ડો હોય તો આપણે તો ખુલ્લી મૂકીએ તો આપણે એકદમ મસ્ત કુલ ઠંડ પવન આવે, હા ને? પણ ફ્રેન્ડ્સ, અબુધાબીમાં ખૂબ જ ગરમી હોય છે, ડેઝર્ટ હોવાથી ત્યાં ખૂબ જ ગરમી હોય છે, જેથી તેઓ વિન્ડોને ઓપન કરી શકતા નથી. ત્યાં બધાના જ હાઉસમાં એસી રાખવું પડે છે. આપણે જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 32 ડિગ્રીઝ ટેમ્પરેચર હોય સમરમાં, ઓકે, તો આપણને એટલી બધી ગરમી લાગે છે. પણ ફ્રેન્ડ્સ, અબુધાબીમાં 50 કે 52ની આસપાસ, ઓકે, ત્યાં એટલું ટેમ્પરેચર હોય છે. તો વિચાર કરો, આપણે 32 ડિગ્રી ટેમ્પરેચર આપણે સહન નથી કરી શકતા, તો 52 ડિગ્રી ટેમ્પરેચર જો હોય તો આપણી શું હાલત થાય? તો ત્યાં બધા એસી હોય છે, સ્કૂલમાં પણ એસી હોય છે, તેઓના હાઉસમાં પણ એસી હોય છે, એ લોકોને ત્યાં બાય કાર જ એ લોકો જતા હોય એસીવાળી. અને મોલ તો આપણે પણ અહીંયા મોલમાં તો એસી હોય જ છે, હા ને?
તો ત્યાં મોલમાં પણ ત્યાં એ લોકોને ફરવાના પ્લેસમાં એસી જ હોય છે. ઓકે, તો આ રીતે અબુધાબીમાં હોય છે, જેથી તેઓ વિન્ડોને ઓપન નથી કરી શકતા ખૂબ જ ગરમીના કારણે. અને ફ્રેન્ડ્સ, ત્યાંના જે પીપલ છે, લોકો છે, તે હરવા સુતરાઉ કપડાં પહેરે છે, એકદમ પટલા, અને પોતાની જાતને આખા ક્લોથ્સથી એટલે આખા ઢાંકેલા રાખે છે, અને માથું પણ તેઓ ઢાંકેલું હોય છે. કે ફ્રેન્ડ્સ, આવા કપડાં પહેરવાથી તેમને સનના સખત તાપથી તેઓને બચાવે છે. આખા એકદમ લોંગ, એકદમ વ્હાઇટ કલરના દેખાય છે પિક્ચરમાં, આ રીતના એ લોકો કપડાં પહેરે છે. ફ્રેન્ડ્સ, આપણે તો અહીંયા ઇન્ડિયામાં તો કેવા જેકેટ ને જીન્સ ને એવા બધા કપડાં પહેરીએ છીએ, તો ત્યાં જે અબુધાબી જો મેઇન સિટી છે, ત્યાં ફ્રેન્ડ્સ આવી રીતના આખા જ કપડાં પહેરવા પડે છે. ત્યાં આપણે જીન્સ ને બધું ચાલતું નથી, કે ત્યાં ગરમી ખૂબ જ હોય છે. ફ્રેન્ડ્સ, જીનને તો તેના કઝિન સાથે ફોટોગ્રાફ્સ જોવાની, બીજા કન્ટ્રી વિશે જાણવાની તેને ખૂબ જ મજા પડી. આપણે પણ જો ઘરમાં આપણા પણ કોઈક અંકલ એ લોકો ગયા હોય આવીના બહાર, અને તેઓ અહીંયા ઇન્ડિયામાં આવતા હોય આપણા ઘરે, તો એ લોકોના કન્ટ્રી વિશે આપણને જાણવાની ખૂબ જ મજા પડે છે. પડે છે ને મજા, કંઈક નવું નવું જાણવાનું, હને? તો તે ઝીલને પણ ખૂબ જ મજા પડી. તેને તો તેના સિટી અને તેઓને અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી, અને તેને અબુધાબી વિશે પોતાના ક્લાસ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. અહેવાલ મીન્સ એટલે ફ્રેન્ડ્સ, આપણા ઇન્ડિયામાં એટલે આપણા ઇન્ડિયાની આબોહવા અને હવામાન, અને અબુધાબીનું, પછી આપણા ઇન્ડિયાનો પહેરવેશ કેવો છે, અબુધાબીનો કેવો છે, મીન્સ ડિફરન્ટ, આપણે કહીએ ને તફાવત, તેવી રીતના તે અહેવાલ બનાવવાનું નક્કી કરેલું હતું. અને આપણે અહીંયા કેવા ટ્રી હોય છે, અબુધાબીમાં કયા હોય છે, મકાનો હને, તેના રસ્તા, પછી ત્યાં ખાવાની ફેમસ કઈ વસ્તુ મળે છે, ત્યાંની લેંગ્વેજ, ઇન્ડિયાની ને અબુધાબી, આવી રીતના બંનેને સરખાવીને એક અહેવાલ તેને લખવાનો નક્કી કર્યો હતો. તેનાથી ફ્રેન્ડ્સ આપણને ખબર પડે કે કેટલું ડિફરન્ટ છે અને કેટલું નવું નવું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પણ આ રીતે અહેવાલ લખીશું. ઓકે ફ્રેન્ડ્સ.